લોકલાડીલા સાંસદ ને આપણે આમંત્રિત કરીએ કે આવો આપણા ક્ષત્રિય સમાજની આશીર્વાદ આપો બોલો બાપાની આ અવાજ હજી પાટણના ના સિટી સિટી છે ગાંધીનગર પહોંચ્યો નથી એટલે આપણે બે હજાર હત્યાવી માં ગાંધીનગર અવાજ પહોંચાડવા માટે બાપાની જય એવી બોલો કે આજે પાટણ મુકામે કોંગ્રેસનું મોવડી મંડળ ભેગું થયું છે બોલો સદારામ બાપાની આજે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીનું સૌ મોવડી મંડળ ઓબીસી સમાજ હોય સર્વ સમાજ હોય અને ખાસ કરીને બનાસકાંઠાની જનતાનો આભાર ને બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવા માટે એમનો સત્કાર સમારંભ માટે અહીંયા ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ પાટણના માજી સાંસદ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ શરૂઆતમાં જ આપણાને પહેલી વખત એમની ઉત્તર ગુજરાતની મુલાકાત હોય અને નારી શક્તિનું ગૌરવ હોય મને પણ હવે પોતાની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવશે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષિનીજી યાદવ સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ ધારાસભ્યો આપણા દાસ બાપા જેણે આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો છે અને પંદર દિવસથી કાળી મજૂરી કરી છે એવા વડીલો યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર ભાઈઓ આમ તો બધા જ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારે તો કુવાસી તરીકે તમે મારા મારા સૌના આમંત્રણ ને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે એકસોને છેંતાલીસ ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું ત્રણ હજાર કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાત વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના રોરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે દાહ કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે પનાસકાંઠામાં ત્રણથી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિયા કામ થાય તો બસો ત્રણસો વરે પણ આ રોડોની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મેં પંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકના પેટમાં તેલ પણ રેડાયું હું પણ સમાજ સમાજનો દાખલો આપું ચૌધરી સમાજ દાખલો આપું રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજોની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યો અને એના કારણે ચાક આ એકસો ને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર ગુજરાત સરકાર ને જીએસટી ભરતા હોય જે વસ્તી વધારે એ જીએસટી પર વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માગણી છે ઓબીસી સમાજની એકસો ને જ્ઞાતિઓની કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો એક્યાસી કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માગણી છે બીજા નંબરની માગણી જવેરી પંચભાઈને એમને ભાઈ જ્યારે જવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય

જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચ જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો કરી છે

કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રહો કે કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદારની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટણે હાજી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાના લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ટુ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ના હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરઆત્માનો અવાજ છે અને અંતરઆત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામના જ પંચ હોવા જ હોય અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જ આવી માગણી અમે ભૂતકાળની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે જે સમાજોમાં અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગાર થી વંચિત છે બુટલેગરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચ માં લાવીને સંતાનો ની માતા ને મૈત્રી કરાર લઈને એને ધારે લઈ જાય છે ને ત્યારે પરિવાર ને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકો ની રજૂઆત છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરિયા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરિયા ત્યારે ક્યાંક ને ક્યાંક

આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમ થી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂંડા હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ મહોડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ છત્રીસે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો જ અંતરઆત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યું ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને સામે ભલે અઢાર ક્ષણી સેના હોય પણ હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય સામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કન્હૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને એમણે અગિયાર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન માબેરૂ માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પરણાયિકાઈ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને દાઈસે ફિંગરપ્રિન્ટ આપીને છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે ત્રણે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીભોગ કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જ્યારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પછી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોંટણિયામાં એકાયમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ હજાર ચાલો બાબુ એટલે પાંચ વાર તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હજાર તો સરકાર આને છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને પળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વર્ષની દીકરી માટે એક આકાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણીસમાની અંદર ચૌદ વરની દીકરી ઉપર એનો યૌન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને

તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પેલા ધોરણથી કરીને જેટલા સુધી ભણવાના ક્રોશ હોય એ તમામ દીકરીઓ માટે શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માગણી છે કે નથી અને એ માગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્તર જેવા આચાર્યને જો શરમ ના આવતી હોય એને ભય ન હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે કરીને એક કમિટીની રચના કરવી જોઈએ અને એ કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને એક એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની જ્યાં મુલાકાત લેવાની હોય એ મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત કે મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને ને અર્પણ કરું છું અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલે ને કઈ સેજ ને મારે કઈ સેજ ને શું લઈશ ભાઈ આપણા ઘરે રહેવા દે ઉંધી રઘુભાઈ કોઈ નોટિસ આવે હું કામ જ નથી કરવું એને 11 અગિયાર લાખ રૂપિયાનો ચેક એ ચંદનજીને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજા મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજનીથી હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય ત્યારે આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા મેં મારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈન માં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો નો એ એના વિસ્તાર વગર પચીસ લાખ રૂપિયા કોઈ પણ જિલ્લા અંદર આપી શકે એટલે પાંચ લાખ રૂપિયા વધારાના હું મારી સંસદ ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલમાં આપું એટલે ચંદનજી આજે ફંક્શન કર્યું એક બી લાખ રૂપિયા લીધા ઓલું ફરે તે ફરે બાજુ ભૂખી મરે કઈક કરો તો કઈક પામો કઈ કરો જ ને કરવું હોય ને કરવા દેવું હોય ને

અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસ્કોલી દી મારી દેવી ખિસ્કોલી પણ એક રેતમાં આલોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભૂમિ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મહારાજીની ખિસ્કોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર ગભે ગભા મિલાવીને એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર જે ડેલી મેન ની અગિયાર લાખ મામેરામાં આપ્યા છે તે ચંદનજી અને એની આખી ટીમ અને આખા ટ્રસ્ટને પરત આપી રહ્યા છે

બનાસકોટાના સત્કાર સમારંભનું આયોજન થયું છે તેમાં ઉપસ્થિત આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શક્તિજીજી આપણા પ્રભારી મુકુંદ વાસ્તુની સાહેબ વિપક્ષના નેતા સન્માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ આપણા CWCU ના સભ્ય જગદીશભાઈ ઠાકોર સુભંગનીબેન ધારાસભ્ય શ્રીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ આ ઉપસ્થિત તમામ સમાજોના આગેવાનો પોચે જિલ્લાઓમાંથી પધારેલા સમાજના કસાયેલા સમાજદાર આગેવાનો યુવાન મિત્રો ભાઈઓ ને બહેનો આ સભામાં આપ સૌની ઉપસ્થિતિએ સમાજને ગૌરવ અને નવા ઇતિહાસ તરફ પ્રયાણ કરવા તરફ આપણા સૌનું યોગદાન અમર રહે એવી રીતે આજનું આ સંમેલન આપણે સૌ સન્માન્ય સંસદ નવનિયુક્ત ગેનીબેનનું સ્વાગત કરીને આપણે નવો ઇતિહાસ રચ્યો છે ત્યારે આપ સૌની ઉપસ્થિત થવા બદલ સર્વનો ઉપસ્થિત સર્વજનોનો ખૂબ ખૂબ સમાજ વતી અભિન આભાર માનું છું